ગુજરાતમાં દારૂબંધીના ફરી દજાગરા. ગીર સોમનાથના માંડવી ચેકપોસ્ટના પોલીસકર્મીને બુટલેગરે કર્યો કચડવાનો પ્રયાસ, પોલીસે કબજે કર્યો મુદ્દામાલ. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, કોંગ્રેસે કહ્યું આ માત્ર ભાજપનું કારસ્તાન. કોંગ્રેસે જનમિત્ર કોન્સેપ્ટની કરી શરૂઆત, વિષ્ણુથી આદિવાસી વિસ્તારમાં નવસર્જન યાત્રાની શરૂઆત. માછીમારોને 30 નોટિકલ માઇલ બહાર ફિશિંગ કરવા સામે કોસ્ટગાર્ડનું કડક વલણ, 70 થી 80 બોટના પાસ કરાયા જપ્ત. જામનગરમાં વધ્યો ડેન્ગ્યુનો કેર, 2 મહિનામાં 200 કેસ, 2ના મોત. અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતીની ઉજવણી, ભક્તોએ કર્યા બાપાના દર્શન. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો, આમ તો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે એ વાત તો જગ જાહેર છે, પણ શું આ દારૂબંધીનો કાયદો કડક રીતે અમલમાં છે કે નહીં, આ સવાલોનો જવાબ અમે તમને આપીશું. જુઓ આ રિપોર્ટ. જુઓ આ દ્રશ્યો. આ દ્રશ્યો છે ગીર સોમનાથના માંડવી ચેકપોસ્ટના, કે જ્યાં રવિવારે રાત્રે દીવ તરફ એક દારૂ ભરેલી ટ્રક ઉના તરફ લઈ જવામાં આવતી હતી, પરંતુ પોલીસને બાતમી મળતા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પરંતુ બેફામ બુટલેગરોને જાણે પોલીસ તો ખોફ પણ ન હોય તેમ ટ્રક ડ્રાઈવરે ચેકપોસ્ટ પાસે પૂરપાટ ઝડપે આવી ચેકપોસ્ટના પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને 594 પેટી વિદેશી દારૂ સહિત 37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે પોલીસને પડકાર ફેંકનાર દારૂ માફિયા ફરાર છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આપણે માનવી જે પર 2 મીટર ટોકર મારી નાસી ગયેલ જે ટ્રકના ડ્રાઈવરને અમુક પણ જેલવાળા ચોકડી પર રોકડ બેસ કરતા અમારી પણ કચડી નાખવા માટે ટ્રકનો ખાવું મારે, પછી અમે એને થોડો પીછો કરી અને અંજારથી ખાર જતા રસ્તે રોડ પર પકડી પાડે ટ્રક ચેક કરતા તેની અંદરથી 29,50,500 જનતાના સવાલ, દારૂબંધીના નિયમોના ધજાગરા, બુટલેગરો પર કોણ મહેરબાન, કોની રહેમ રાહે દારૂની હેરાફેરી, બુટલેગરોને કોનો પાવર, દારૂબંધીનો અમલ કેવી રીતે થશે, પોલીસને ન ગણકારતા બુટલેગરોને કોણ સજા આપશે? જો કે આ સમગ્ર મામલે ઓબીસી એકતા મંચના નેતાએ સરકાર પર શું આક્ષેપ કર્યો છે તે સાંભળીએ. અમારા સુધારા સુધારા સાથે કડક કાયદાનું વચન આપ્યું છે, પરંતુ પ્રજાતંત્રની અંદર જ્યારે કડક કાયદાનું વચન આપતા હોય છે ત્યારે એક એ વચન કેટલું પાળે છે એ જોવાનું રહ્યું. વચન નથી પાડતા, વાદા ખિલાફી કરે છે તો પછી સરકારે પરિણામ ભોગવવા તૈયાર રહ્યું. પણ અમારો કાયદો જોઈએ છે, એ કેવું અમલીકરણ જોઈએ છે, ગુજરાતમાં દારૂ ના વેચાય, ગુજરાતમાં નશાખોરી ના થાય. એટલે અમે જે સુધારા સૂચ્યા છે એના પર સ્વીકારવાની અમે વાત કરી છે. બીજું યુવા બેરોજગારીના સુધારા પણ સ્વીકારવાની વાત કરી છે. બીજું ઠાકોર સમાજ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની વાત સ્વીકારી છે. એટલે અમારી જે માંગણીઓ સરકારે સ્વીકારી છે 2017ના બજેટની અંદર અમે આનું અમલીકરણ કરીશું. આના માટે નક્કર પગલાં લેવાશે એવી વાત જે સરકારે સ્વીકારી છે, ભરોસો રાખીએ છીએ. ક્યાંક વાદા ખિલાફી કરે છે તો પછી 2017ના પરિણામો ભોગવવા પણ તૈયાર હોય. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના કાયદા સાથે એવો કાયદો લાવવો જોઈએ કે જે પોલીસની હદમાં દારૂ વેચતો કે પીવાતો મળે તો જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, તો જ ગુજરાતમાંથી દારૂનું પ્રદૂષણ દૂર થાય. બાકી દારૂબંધીનો કાયદો ગુજરાતમાં મજાક બની ગયો છે. રોહિત બારડ સાથે વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. ધોળકા બાગોદરા હાઈવે પર થયેલા અકસ્માત મામલે સુખડાના વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. 10 વર્ષના બાળક દીપક વનારિયાનું મોત થયું છે. આ બાળક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 15નો થયો છે.
ઉલ્લેખનીય છે કે બગોદરા હાઈવે પર ગમખુવાર અકસ્માત સર્જાતા 14 લોકોના મોત થયા હતા. સોખડા ગામના લોકો પિકઅપ વાનમાં પાવાગઢ માતા મહાકાળીના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. વિદેશમાં વધુ એકવાર ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. કેન્યાના પાટનગર નેરોબી રહેતા ભુજ તાલુકાના દેસરા ગામના રમેશ લીંબાણી નામના વ્યક્તિ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની વિગત અનુસાર રમેશભાઈ શનિવારે ઓફિસથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ રમેશભાઈનો પીછો કરીને ઘાતક હુમલો કર્યો હતો અને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં રમેશભાઈને છાતીના ભાગે ગોળી વાગી હતી, જેથી રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને દહીસરામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આમ વિદેશમાં વસતા ગુજરાતીઓ અસલામતીનો અનુભવ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ વસવાટ કરતા ગુજરાતીઓની સુરક્ષા અને સલામતી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 રીટા ગુનેગારોની ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી છે. દ્રશ્યમાં દેખાતા આ 3 આરોપીઓએ થોડા દિવસો અગાઉ નવાગામ ખાતેથી એક આઈસરની ચોરી કરી હતી, જેની જાણવાજોગ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે જેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જે અંતર્ગત આઈસર અમદાવાદ વાયા રાજકોટ તરફ આવી રહેલી હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓ પાસેથી 12 લાખની કિંમતનો ઇલેક્ટ્રોનિક સામાન કબજે કરી પ્રાથમિક પૂછપરછ શરૂ કરતા તેમણે કબૂલાત આપી હતી કે નવાગામ નજીકથી ના તેમણે એક આઈસર ચોરી કર્યા બાદ તેઓએ ગોડાઉનમાં ધાર પાડી કુલ 51 LED TV અને 9 એર કન્ડિશનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની ગેંગમાં અન્ય 3 શખ્સો પણ સામે હતા, જે અંતર્ગત પોલીસે હાલ ધરપકડ કરાયેલા 3 આરોપીઓ પાસેથી 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 3 ઇસમોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર શહેરમાં વધી રહેલ મચ્છરજન્ય રોગચાળાનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. શહેરમાં વસવાટ કરતા એક આધેડનું ડેન્ગ્યુથી બીમારીથી સારવાર દરમિયાન મોત થયું છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા 2 માસમાં ડેન્ગ્યુના 200થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે અને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, છતાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો માટે દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. અમે અમારા જે 12 અર્બન હેલ્થ સેન્ટરો છે એના સ્ટાફ દ્વારા અમે જ્યાં પણ પોઝિટિવ કેસ આવે છે ત્યારે 24 કલાકની અંદર અમારા જે આરોગ્યની ટીમો છે એ એન્ટી લાર્વલ એક્ટિવિટી કરે છે અને અમારો જે મેલેરિયા વિભાગ છે એની ટીમો દ્વારા અમે એ જે પોઝિટિવ ઘર હોય એની આજુબાજુના 50-100 ઘર સુધીમાં અમે ફોગિંગની કાર્યવાહી કરીએ છીએ. આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું છે. નગરપાલિકાની ચૂંટણી 27 નવેમ્બરના રોજ યોજાશે, જેમાં 11 નગરપાલિકાની 18 બેઠક અને 7 જિલ્લા પંચાયતની 7 બેઠક અને 15 તાલુકા પંચાયતની 15 બેઠકોની ચૂંટણી યોજાશે. તો આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં 12 નવેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો 40 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી 29 નવેમ્બરે હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અંદાજે 500થી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગી કાર્યકર્તાઓને ખેસ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસની વાતો કરી હતી. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ 500 કાર્યકર્તાઓને ભાજપમાં જોડાવાની વાતોનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ ખોટા કાવાદાવા કરી લોકોને ભમરાવવાનું કામ કરી રહી છે. 500 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા એમની સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર સંપૂર્ણપણે અન્યાય કરતી હોય
ત્યારે આ પ્રકારના ગતકરાથી પ્રજા ભરમાશે નહીં. આગામી 9 તારીખે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. આજે ઇંગ્લેન્ડની ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. તો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ માટે આ મેચ ઘણું મહત્વનો છે, કારણ કે તેના માટે આ 100મી ટેસ્ટ મેચ છે. તો આ મેચમાં ભારત પ્રથમ વખત અમ્પાયર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ અમલ કરવા જઈ રહી છે. બ્રોડે ભારતના નિર્ણયને આવકાર્યો હતો અને તેનાથી ફાયદો થશે તેવું જણાવ્યું હતું. તો અજિત રહાણેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે અમારી ફોકસ ઇંગ્લેન્ડના સ્પિનર જ નહીં પણ તમામ ખેલાડીઓ પર નજર રહેશે. આ સાથે જ બોલરને ડોમિનેટ કરવાની તૈયારી પણ કરી છે તેમ જણાવ્યું હતું. हमें फेस करना है तो जैसे मैंने कहा कि फोकस किसी पर्टिकुलर बॉलर या पर्टिकुलर बैट्समैन को लेकर नहीं होगा. हमारा मकसद यह होगा कि हम हमारे स्ट्रेंथ पे कितने अच्छे खेलते हैं और कितने कंसिस्टेंटली खेलते हैं. आई थिंक वो सबसे बड़ा पॉइंट होगा इस सीरीज में. जरूर हमारी कोशिश यही होगी कि उनके सारे बॉलर्स को हम डोमिनेट करें. यहाँ पर हम अभी न्यूजीलैंड के साथ खेले हैं, साउथ अफ्रीका के साथ खेले हैं, तो जितना हम स्पिनर्स या उनके फास्ट बॉलर्स हैं उनको डोमिनेट करेंगे तो उतना हमारे लिए बेटर होगा. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના 2000 જેટલા મજૂરો ઓછી મજૂરે મુદ્દે હડતાલ પર ઉતરી જતા યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં મજૂરો વિજળી હડતાલ પર ઉતરી જતા યાર્ડ સત્તાધીશો અને મજૂર યુનિયન વચ્ચે બેઠક બોલાવવામાં આવી હતી. મજૂર યુનિયને મજૂરી વધારવાની માંગ કરી છે. મજૂરોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી મજૂરીમાં વધારો કરવામાં આવ્યો નથી. રાજકોટનું સૌથી મોટું ગણાતા યાર્ડમાં જણસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, ત્યારે જ મજૂર યુનિયને પણ જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની મજૂરી દરેક યાર્ડ કરતા વધુમાં વધુ મજૂરી રાજકોટ યાર્ડ ચૂકવે છે, અને છતાં પણ અમે મજૂરોને વેપારીઓને દલાલોની મિટિંગો કરી અને વચ્ચેનો નિર્ણય લીધો 5%, 10% સુધી મજૂરી વધારી દીધી છે. છતાં પણ એ એમ કહે કે આ મજૂરી અમને મશ્કરી સમાન છે તો વ્યાજબી નથી. 3 વર્ષ પહેલા જે સર્વે થયું એ પ્રમાણે વધારવામાં ના પાડી દીધી. પછી અમે એને એમ કીધું કે ટકાવારી મુજબ કે મોંઘવારી મુજબ જે કાંઈ તમને યોગ્ય લાગે એ કરો. તો એ કે અમે સર્વે કર્યું બધી તમારી મજૂરી વધારે, એટલે અમે એને લખીને આપ્યું, મોકલી આપ્યું, પણ એ કાંઈ મગજમાં બી. રાજ્ય સરકાર આગામી દિવસોમાં 4 જિલ્લામાં સાયન્સ મ્યુઝિયમ બનાવનાર છે તેના પર વાત કરીશું. આ સૌરાષ્ટ્ર ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો રાજ્ય સરકાર આગામી દિવસોમાં 4 જિલ્લામાં સાયન્સ મ્યુઝિયમ બનાવનાર છે જેમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ભાવનગરના નારી ગામ નજીક સાયન્સના વિદ્યાર્થીઓ માટે 30 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે એવી જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સમીક્ષા બેઠક દરમિયાન કરી હતી. આમ તો ભાવનગરમાં રસ્તા, ડ્રેનેજ અને હાઇવે પરના ભાવનગર અમદાવાદ વચ્ચેના 4-લેનની સમસ્યા વર્ષોથી છે જે આજે પણ ઉકેલી શકાય નથી. આજે જે કામ ચાલુ છે તેની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આ કામો આજે પણ અધૂરા છે. ત્યારે ભાવનગરમાં આવેલી સૌથી મોટી કાલવી બીટ વસાહતને કાયદેસર કરવાની કામગીરી પણ પૂર્ણતાના આરે હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આપણને ભાવનગરમાં એક ખૂબ મહત્વનો પ્રોજેક્ટ મળ્યો છે સાયન્સ મ્યુઝિયમ. સાયન્સ અને ટેકનોલોજી દ્વારા રાજ્ય સરકાર લગભગ 30 કરોડના ખર્ચે એક સાયન્સ મ્યુઝિયમ બનાવવા જઈ રહી છે 3-4 જિલ્લાઓ. આ વિદ્યાર્થીઓ સાયન્સના પ્રયોગો આધુનિક સાધનો સાથે કરી શકે એના માટે થઈને કુંભારવાડા નારી રોડ ઉપર એની જગ્યા પણ ફાઇનલ થઈ છે 20 એકર. જલારામ બાપાની 270મી જન્મજયંતિની વીરપુરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 30,000થી વધુ શ્રદ્ધાળુઓ દર્શને ઉમટ્યા હતા. વેપારીઓ દ્વારા 270 કિલોની કેક કાપીને પૂજ્ય જલારામ બાપાના જન્મોત્સવની ઉજવણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના હસ્તે પૂજ્ય જલારામ બાપાની સમાધિ સ્થળે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
પીરપુર ગામમાં શ્રી પ્રધાનજી ઠક્કર અને રાજભાઈ માતાને ત્યાં સંત શ્રી જલારામ બાપાનો જન્મ થયો હતો અને તે દિવસથી લઈને આ દિવસ સુધી બાપાનો જન્મ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. તમે જોશો તો લોકો દિવાળીની જેમ અહીંયા પર્વને ઉજવે છે અને બાપાએ જે સદાવ્રતનું આયોજન કર્યું હતું એ આયોજન પણ તમને આજે જોવા મળશે. તમે વીરપુર ધામમાં આવશો તો આ તમે સદાવ્રતનું તમને લાભ લેવાનો તમને મોકો મળશે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનું. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પણ જે કરીએ તો દરિદ્ર નારાયણની સેવા એ જ સાચી સેવા. મહાત્મા ગાંધીની આ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે મોરબીવાસીઓએ. મોરબીવાસીઓએ નવા વર્ષ પહેલા ટિફિન સેવા શરૂ કરી હતી જે આજે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લા 7 વર્ષથી મોરબીમાં 21 સભ્યો જરૂરિયાતમંદોના ઘરે ફ્રી ટિફિન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અપાતી ટિફિન સેવા પરથી તેમને આ વિચાર આવ્યો અને તેમણે મોરબીમાં અમલમાં મૂક્યો. આ સેવાની શરૂઆત તેમણે મોરબીની સિવિલ હોસ્પિટલથી કરી જ્યાં 25 જરૂરિયાતમંદ દર્દીઓને ટિફિન મોકલવાનું શરૂ કર્યું અને આજે તે એક વટવૃક્ષ બની ગયું છે. આ સંસ્થા લગભગ 7 વર્ષથી ચાલુ છે અને અમે અમદાવાદ આવું એક જગ્યાએ જોયું હતું ત્યારથી એવો વિચાર આવ્યો કે આપણે આ મોરબીમાં ચાલુ કરીએ, એટલે મોરબીમાં ચાલુ કર્યું અને આજે આ 7મું વર્ષ રનિંગ છે. અને મોરબીમાં બધા વેપારી લોકોના સહયોગથી આ સંસ્થા બહુ વ્યવસ્થિત અને સરસ રીતે ચાલે છે અને 300 પરિવારને બપોરનું ભોજન ટાઈમે હોમ ડિલિવરી કયો કે ત્યાં એના ઘરે પહોંચી જાય છે. ટિફિન સેવા અત્યારે 300 જેટલા લોકોને આપવામાં આવી રહી છે જેમાં 5 રોટલી, શાક અને દાળ ભાત આપવામાં આવે છે અને સીઝન પ્રમાણે મીઠાઈ તથા ફરસાણ પણ આપવામાં આવે છે, જેનાથી લાભ લેનાર ગરીબ, અપંગ અને લાચાર માણસો અત્યંત ખુશ છે અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. હું આમાં આ સંસ્થામાં 7 વર્ષથી આ ફ્રી ટિફિન સેવામાં જોડાયેલો સૌ અને ઘરે ઘરે ટિફિન 120 ટિફિન મોટરસાઇકલમાંથી લઈ અને ખાટલામાં હૂતા હોય કે અથવા ઉપંગ હોય કે આ તે હોય બધાને ઘરે ઘરે જઈને પહોંચાડી દઈ. તો અહીં આ સેવા યજ્ઞમાં અનેક લોકો સેવા લઈ રહ્યા છે તો લાભાર્થી મુક્તા બહેન શું કહી રહ્યા છે સાંભળીએ. બધાને ટિફિન અને ઘરે પહોંચાડે, વરસાદ પાણી ગમે તેવું હોય તો ઘરે બેઠા આવીને દઈ જાય. આમ જ્યાં જરૂરિયાતમંદ લોકોને એક ટંકનું પૂરતું ભોજન નથી મળતું ત્યાં ટ્રસ્ટ અનેક લોકોની જઠરાગને ઠારવાનું કામ કરી રહી છે. હરનેશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી. તો પોરબંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીશું. પોરબંદરમાં નર્મદાની જે પાઇપલાઇન છે, નર્મદા પાણીની જે લાઇન છે તે તૂટી ગઈ છે. જી હા, રામવાવ અને ખાવાભોર વચ્ચેની આ પાણીની જે લાઇન છે તે તૂટી ગઈ છે. નર્મદાની પાણીની લાઇન તૂટતા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. હાલની જો વાત કરવામાં આવે તો નર્મદાની પાણીની આ લાઇન તૂટતા ત્યાંના લોકો પરેશાન થઈ ગયા છે. રામવાવ અને ખાંભોર વચ્ચેની આ પાણીની લાઇન હતી જે તૂટી ગઈ છે અને પરિણામે નર્મદાની પાણીની લાઇન તૂટતા ખેતરમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતિશ શુલુ. જી જણાવશો કે જે પ્રકારે અત્યારે રામાવાવ અને ખાંભોર વચ્ચેની પાણીની લાઇન તૂટી છે, શું છે તેની સ્થિતિ? જી આપને જણાવી દઉં કે જે પોરબંદર જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી જે નર્મદાની પાઇપલાઇનથી આપવામાં આવતું હતું તે પાણીની પાઇપલાઇન રામવાવ અને ખાંભોદર ગામની વચ્ચે છેલ્લા ઘણા સમયથી લીકેજ તો હતું જ, પરંતુ આજે તેમાં ગાબડું પર તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું અને સાથે જ હાલ ખેડૂતો દ્વારા જે મગફળી છે તેને ઉપાડવામાં આવી રહી છે. તે મગફળીને ઉપાડી અને ખેતરમાં રાખવામાં આવી હતી તેમાં પણ આ પાણી ઘૂસી જતા મગફળીને પણ ભારે નુકસાન થયું છે. અજય, ખાસ કરીને કેટલા સમય સુધી કેટલા સમયની અંદર આ પાણીની પાઇપલાઇન રિપેર કરી દેવામાં આવશે તે જાણવા મળી શકે શું? જી, આ અંગે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે અને તેઓ પણ જણાવ્યું હતું કે
થોડા સમયની અંદર જ આ જે પાઇપલાઈન તૂટી છે તેને સમારકામ કરી અને રિપેરિંગ કરી દેવામાં આવશે. માહિતી આપવા બદલ ધન્યવાદ. નૂતન વર્ષે દેશ અને ગુજરાતમાં ઉલ્લાસભેર વાતાવરણ વચ્ચે ઉજવણી થઈ, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું અને ભગવાન સોમનાથની શ્રદ્ધાભેર પૂજા અર્ચના અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઈચારા સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. સમગ્ર ગુજરાત અને દેશને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને બધા જ ગુજરાતીઓ બધા જ ભારતીયોનું કલ્યાણ થાય અને બધા જ સુખી થાય અને બધા એક સંપ થઈ સંગઠિત થઈ આવનારા સમયમાં દેશની એકતા અખંડિતતા અને દેશને વધુ શક્તિશાળી બનાવવા આપણે સૌ પ્રયત્નો કરીએ. અત્યાર સુધી તમે ઘણા લગ્નો જોયા હશે જેમાં વરરાજા વાજતે ગાતે બેન્ડ બાજા ઘોડા ગાડી લઈને લગ્ન કરવા જતા હોય, પરંતુ આજે અમે એવા વરઘોડાની વાત કરીએ છીએ કે જે લગ્ન કરવા સાયકલ લઈને જાય છે. જી હા, ચાલો જોઈએ. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે સુરતના. માથા પર સાપો અને કુર્તો પહેરીને આ બધા જ વરરાજા લગ્ન કરવા વરઘોડો લઈને જઈ રહ્યા છે, જેમને જોવા માટે રસ્તા પર લોકોની લાઈન લાગી ગઈ છે. આ વરઘોડામાં બેન્ડ બાજા ઘોડા ગાડી ફટાકડા નહીં, પરંતુ વરઘોડામાં જોવા મળી એકમાત્ર સાયકલ અને તે પણ વળી ચાનૈયાઓ સાથે. તેમનો મુખ્ય ઉદ્દેશ હતો પર્યાવરણ બચાવો અને પ્રદૂષણ અટકાવવાનો. એક બે દિવસ પેલા આ રીતે સાયકલ રેલીનું આયોજન થયું છે તો બહુ સારું લાગ્યું છે, કારણ કે આ બધું હોવું જોઈએ ને. આપણે સમાજ જાગૃતિ માટે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ, દિલ્હીની સ્થિતિ ન આવે એ માટે આપણે અહીંયા સુરતમાં જે દિલ્હી સ્થિતિ ન આવે એ પ્રમાણે એવી સ્થિતિ અહીંયા નથી લાવી એ માટે આ સાયકલનું રેલીનું આયોજન સારું. અમે આજે સુરત નગરની અંદર જે 251 સમૂહલગ્નનું આયોજન થયેલ છે એની અંદર એક મહારેલી કાઢવામાં આવેલી છે, જેમાં અમે પણ જનતાને જાગૃત કરવા માંગીએ છીએ કે તમે સાયકલનો ઉપયોગ કરો, પોલ્યુશન ઘટાડો અને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરો. અને અમે અમારા પરિવારને અને અમારા સગા સંબંધી અમારા ફ્રેન્ડ સર્કલને પણ મેસેજ આપવા માંગીએ છીએ કે બધા સાયકલનો ઉપયોગ કરો. દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની છે, ત્યારે સુરતમાં 251 વરરાજાઓ દ્વારા અનોખી સાયકલ યાત્રા કાઢી પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં સુરત જિલ્લા કલેક્ટર સહિત શહેરના અગ્રણી નાગરિકો પણ જોડાયા હતા. વરરાજાઓ સંકલ્પ કરશે કે અમે શક્ય હશે નજીકમાં અમે સાયકલનો વપરાશ કરશું, અઠવાડિયામાં એક દિવસ સાયકલ લઈને અમે ધંધા રોજગાર કે વ્યવસાય ઉપર જશું, આવો સંકલ્પ પણ વરરાજાઓ કરશે. અને સુરત શહેરના લોકોને અમે અપીલ કરવા માંગીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી સાયકલનો વપરાશ વધારો. સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 251 વરઘડિયાના સમૂહ લગ્ન 10 તારીખે યોજવાના છે. આપણે પરંપરાગત રીતે જે વરઘોડો કાઢીએ એના કરતાં વિશેષ પ્રકારનો આજનો વરઘોડો કે જેની અંદર 251 વરરાજાઓ પોતાના ડ્રેસમાં સાયકલ યાત્રા કાઢી છે, એ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ છે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સાથે સાથે યુવાનોમાં તંદુરસ્તી અંગેની જાગૃતિ. આમ સાયકલ યાત્રા દ્વારા લોકોને પ્રદૂષણ અટકાવવાનો અને લોકોને અલગ રાહ ચીંધવાનો પ્રયાસ કરાયો હતો. નરેન્દ્ર રાઠોડ, વીટીવી, સુરત. સૌરાષ્ટ્ર ન્યૂઝ માં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.